ધોરણ 8 ચેપ્ટર નંબર 1 સમય સંખ્યાઓ સ્વાધ્યાય 1.1 જેમાં પ્રશ્ન નંબર 3 જોઈએ આપણે કે ચકાસણી કરો તો તેમાં આપણને પ્રશ્ન આપે છે કે માઇનસ કૌંસની અંદર માઇનસ એક્સ બરાબર એક્સ હવે એની અંદર આપણે આ જે છે આ આપણો દાખલો છે અને એની અંદર જે એક્સ છે એના બરાબર આપણે 11/5 મૂકવાનું છે તો આ ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય છે કે નહીં એ વસ્તુ આપણે અહીંયા જોવાની છે તો અહીંયા આપણને આપ્યું શું છે કે એક્સ બરાબર 11/15 માટે શું છે માઇનસ પહેલાં તો છે અને પછી કૌંસમાં પણ માઇનસ એક્સ છે એટલે હવે આપણે જેવી રીતે છે એવી રીતે હવે અહીંયા માઇનસ અને માઇનસના માઇનસ અહીંયા પણ કૌંસમાં માઇનસ છે એ બી માઇનસ અને એક્સ બરાબર શું છે 11/15 તો એને આપણે અહીંયા મૂકી દઈશું હવે જો આ માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ એટલે પ્લસ 11/15 એટલે શું આવશે એક્સ બરાબર 11/15 તો આપણને આ વસ્તુ મળી જાય છે માટે માઇનસ માઇનસ એક્સ બરાબર એક્સ આપણો જે છે ચકાસણી કેવી છે સાચું ઠરે છે હવે અહીંયા છે એક્સ બરાબર કૌંસમાં માઇનસ 13/17 એટલે હવે માઇનસ અને આપેલું છે ને આપણે માઇનસ માઇનસ એક્સ આ વસ્તુ આપી છે તો બરાબર માઇનસ માઇનસ 13/17 હવે એક્સ બરાબર હું શું મૂકીશ માઇનસ 13/17 આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે પણ અહીંયાનું જે આજે ચિહ્ન છે અહીંયા આવશે અને માઇનસ માઇનસ 13/17 તો અહીંયા રહેશે બરાબર શું આવશે માઇનસ 13/17 માટે એક્સ બરાબર આપણને શું મળ્યા માઇનસ 13/17 આપણને જે જોઈતું હતું એ જવાબ મળી ગયો અહીંયા આપ્યો હતો એ આગળનો પ્રશ્ન છે કે નીચે આપેલ સંખ્યાનો વ્યસ્ત જણાવો આપણને ખબર છે કે વ્યસ્ત એટલે શું કરવાનું સંખ્યાને ઉલટાવી નાખવાની બરાબર છે જેવી રીતે વિરોધીની અંદર વિરોધી સંખ્યા આપણે જોઈએ તો વિરોધી સંખ્યામાં પ્લસ હોય તો માઇનસ થઈ જાય માઇનસ હોય તો પ્લસ થઈ જાય તેવી રીતે અહીંયા વ્યસ્તની અંદર શું થશે સંખ્યા ઉલટાઈ જશે હવે અહીંયા મને આપ્યું છે કે માઇનસ 13 આપણું જે પહેલું છે એ છે માઇનસ 13 તો એનો વ્યસ્ત શું થશે માઇનસ 1/13 પછી માઇનસ 13/19 તો આનો જવાબ થશે માઇનસ 19/13 અંશ છે એ છેદ બનશે અને છેદ છે એ અંશ બની જશે ત્રીજો છે 1/5 તો એનો વ્યસ્ત આવશે 5 ચોથું માઇનસ 5/8 ગુણ્યા માઇનસ 3/7 આપણે પહેલાં આનો ગુણાકાર કરી દઈએ શું આવશે માઇનસ 15 પ્લસ થઈ જશે એટલે ખાલી 15/56 એટલે આનો વ્યસ્ત શું થઈ જશે 56/15 પછી છે માઇનસ 1 × -2/5 તો માઇનસ માઇનસ પ્લસ એટલે આને 2 × 1 એટલે 2/5 થશે અને વ્યસ્ત શું થશે 5/2 -1 નો વ્યસ્ત શું થશે માઇનસ 1 જ પાંચમો પ્રશ્ન જોઈએ આપણે પ્રશ્ન પૂછવામાં આવે છે કે નીચે આપેલ ગુણાકારની ક્રિયામાં કયા ગુણધર્મનો ઉપયોગ થયેલો છે તે જણાવો હવે 5 × 1 = 1 × -4/5 = -4/5
તો આ શું છે કે હવે એકને કોઈની બી સાથે આપણે ગુણાકાર કરીએ તો આપણને જવાબ કેવો મળે છે, તેનો તે જ મળે છે. માટે આપણે લખી શકીએ કે એક એ ગુણાકાર માટેનો તટસ્થ ઘટક છે. એક એ ગુણાકાર માટેનો તટસ્થ ઘટક છે. પછી છે માઇનસ 13^17 ગુણ્યા માઇનસ 2^7 બરાબર માઇનસ 2^7 ગુણ્યા માઇનસ 13^7. તો ગુણાકારની ક્રિયામાં શું કર્યું છે, અહીંયા 13 પહેલાં હતા અને અહીંયા આગળ બરાબર પછીના એમાં પછી છે. તો શું થયું છે અહીંયા કે ગુણાકારની ક્રિયામાં ક્રમનો ગુણધર્મ વાપરેલો છે. તો અહીંયા આપણે લખી શકીએ ગુણાકારની ક્રિયામાં ક્રમનો ગુણધર્મ ત્રીજું છે -19^(29)-19. હવે જુઓ આ શું કર્યું છે, વ્યસ્તનો ગુણાકાર કર્યો છે બરાબર. તો ગુણાકારની ક્રિયામાં વ્યસ્ત સંખ્યાનું અસ્તિત્વ, ગુણાકારની ક્રિયામાં વ્યસ્ત સંખ્યાનું અસ્તિત્વ. છઠ્ઠો પ્રશ્ન છે કે સંખ્યા 6^13 -7^16 વ્યસ્ત વડે ગુણો. હવે આપણને અહીંયા સંખ્યા આપી છે 6^13, હવે -7^16 વ્યસ્ત શું થશે, -16^7. હવે આજે આપણને મળ્યો, આજે વ્યસ્ત મળ્યો એને આપણે 6^13 વડે ગુણવાનું છે, -16^7. 6^13 ગુણ્યા -16^7. તો 16 × 96 એટલે -96 અને 13 × 7 = 91 આપણો જવાબ. સાતમો પ્રશ્ન છે 1^3 × 6^4^3 = 1^3 × 6^4^3 રીતે ગણતરી કયા ગુણધર્મના ઉપયોગથી કરી શકાય છે તે જણાવો. તો અહીંયા કયો ગુણધર્મ વાપરેલો છે, તો આપણે જોઈ શકીએ છીએ કે અહીં જૂથનો ગુણધર્મ ઉપયોગ કરવામાં આવેલો છે. અહીંયા આપણે લખીશું ગુણાકારની ક્રિયામાં જૂથના ગુણધર્મનો ઉપયોગ કરીશું, ગુણાકારની ક્રિયામાં જૂથના ગુણધર્મનો ઉપયોગ કરીશું. શું 8^ પ્રશ્ન નંબર 8 છે, શું 8^9 એ સંખ્યા -1.1^8 વ્યસ્ત છે, કેમ અથવા તો કેમ નહીં. હવે જો 8^9 એનો વ્યસ્ત શું થશે, 9^8 એવું થશે, તો આ વ્યસ્ત છે નહીં. જુઓ 8^9 વ્યસ્ત 9^8 થાય, માટે તે વ્યસ્ત નથી. હવે જો અહીંયા આપણને -1.1^8 આપેલું છે એટલે શું થશે, 8 × 1 = 8 અને 8 + 1 = 9 એટલે -9^8 આવશે. હવે -9^8 જ્યારે આનો વ્યસ્ત શું થાય છે, 9^8 માટે તે વ્યસ્ત નથી.
નવમો પ્રશ્ન છે, શું 0.3 એ 3.1 તૃતીયાંશનો વ્યસ્ત છે, કેમ અથવા તો કેમ નહીં? હવે જો 0.3ને આપણે 3/10 વડે બતાવી શકીએ. હવે એનો વ્યસ્ત શું થશે? 10/3. હવે બીજું છે 3.1 તૃતીયાંશ એટલે 3 × 9, 9 + 1 = 10, તો 10/3 થાય, તો તે આનો વ્યસ્ત એટલે 3/10નો વ્યસ્ત આપણને 10/3 મળી ગયો. માટે 0.3 એ 3.1 તૃતીયાંશનો વ્યસ્ત છે. દસમો પ્રશ્ન છે આપણો, એવી સમય સંખ્યા કે જેનો વ્યસ્ત હોય, વ્યસ્ત ન હોય, અહીંયા ન હોય છે, એવી સમય સંખ્યા કે જેનો વ્યસ્ત ન હોય, તો એવી સમય સંખ્યા 0 છે. આગળનો જે પ્રશ્ન છે આપણો, એવી સમય સંખ્યાઓ કે જે તેના વ્યસ્તને સમાન હોય, તો તેવી સમય સંખ્યા કઈ છે? 1 અને -1. એવી સમય સંખ્યા -1 છે, કેમ કે 1નો પણ વ્યસ્ત 1 જ થશે અને -1નો પણ વ્યસ્ત 1 જ થશે. ત્રીજો પ્રશ્ન છે, એવી સમય સંખ્યા કે જે તેની વિરોધી સંખ્યાને સમાન હોય, તો જો 0 એ એવી સમય સંખ્યા છે કે જે તેની વિરોધી સંખ્યાને કેવી છે? સમાન છે. 0 એ એવી સંખ્યા છે કે જે તેની વિરોધી સંખ્યાને સમાન છે. પ્રશ્ન 11 છે કે નીચેની ખાલી જગ્યા પૂરો. હવે 0નો વ્યસ્ત, તો 0નો વ્યસ્ત છે તો નથી, તો 0નો વ્યસ્ત 0 જ આવે. 0 લખો તો બી ચાલે, અથવા તો નથી એવી રીતે પણ લખી શકાય છે. સંખ્યાઓ ખાલી જગ્યા અને ખાલી જગ્યાએ પોતે જ પોતાનો વ્યસ્ત છે, તો 1 અને -1. -5ની વ્યસ્ત સંખ્યા શું આવશે? તો -1/5. 1/x ની વ્યસ્ત સંખ્યા ખાલી x. 2 સમય સંખ્યાનો ગુણાકાર હંમેશા શું મળે? તો સમય સંખ્યા જ. ધન સમય સંખ્યાની વ્યસ્ત સંખ્યા કઈ છે? તો ધન